السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الواحد الأحد الفرد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد الصلاة والسلام على أول العدد العبد المؤيد البشير الممجد الرسول المسدد المصطفى الأمجد المحمود الأحمد أبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين ورحمة الله على محبهم وشيتهم ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناكبهم وعزمتهم ومصائبهم وولايتهم أجمعين ألعن إلى يوم الدين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم بسم الله الرحمن الرحيم إن الحسين مصباح الهدى وسفينة النجاة صلوات اللهم العن أول الظالمين ظلم حق محمد وآل محمد وآخر التابعين له على ذلك اللهم العن الإصابة التي جاعدت الحسين عليه السلام وشايعت وبايعت وتابعت على قتله اللهم لعنهم جميعا মোমিনীন কিরাম আনি আজাদারান ইমাম আলাইহিস সালাম আজে মুহররম নি বিজি তারিখ આવી ગઈ અને તમે પણ આ ટાઈમ ની અંદર માં આવતા જાવ છો નવા ચહેરા પણ જોવામાં આવે છે એટલે કે ઇમામ હુસૈન ની મજલિસ એવી છે એમાં કોઈને ક્યાંય કહેવું પડતું નથી ના ભાષણની જરૂર હોય છે ના તકરીરની ના પ્રવચનની હું 30 વર્ષ ગામડે રહ્યો છું ને હુસૈન નું નામ આવે આસમાન ઉપર ચાંદ દેખાય એટલે માણસો સમજી જાય કે હવે શું કરવાનું છે મજલિસ નો જો ઇમામ વાળો ના હોય તો ઘરે માણસો કરે અફસોસ છે કે ઇમામ વાળા હોય તો આપણે બાયના બંધ રાખે અફસોસ છે અને માણસો ઘરે કરતા હતા હું આ બયાન પડતો નથી પણ જેટલા બુઝુર્ગો છે ને કદાચ એ લોકો સાંભળ્યું હશે આગળ બહુ જ બયાન પડાતા હતા શું કે એવા માણસો હતા કે પૈસા નહોતા ને પૈસા પોતાની ઓલાદ ને વેચી નાખતા સાંભળ્યા છો તમે ઓલાદ ને વેચીને અજાદારી કરતા હતા તો ઓલાદ તો આજે આપણે વેચતા નથી આપણે પાસે છે એમાંથી દઈએ છે કે નથી દેતો એ હું પૂછું છું એવો સમાન હતો આ છે આઝાદારી ઇમામ હુસૈન અલી સલામ ઇમામ આપણે ચાંદ જોયો એ ઇમામ હુસૈન અલી સલામે પણ ચાંદ જોયો હતો જ્યારે કરબલા જતા હતા તો રસ્તામાં જોયો અને બીજી તારીખે કરબલા પહોંચે છે જો કે આજે એ નથી કાલે હશે કરબલાનો પણ હું તમને પૂછું કે ઇમામ હુસૈન અલી સલામ ચાંદ જોઈને પછી નજર કરી છે કોઈ વખત રૂબાબ ના ખોળામાં ચાંદ જોયો છે અલી અકબર નો ચાંદ જોયો છે આ લૈલા નો ચાંદ છે ઓનો મોહમ્મદ ને જોયા છે કે અમારા ભાણેજો જૈનબ ના ચાંદ છે કાસિમ ને જોયો છે કે આ અમારા ભાઈ હસન ની નિશાની છે
એ તો ઇમામ હતા, એને ખબર હતી, એને બધું આ જોતા હોય. અને પછી કરબલાનું એ દેખાતું હશે કેવી હાલત થઈ છે, એનું શાંતિમાં કેવા હશે, ઇમોશન કેવું હશે. ઇમામ હુસેન અલી આઝાદારી છે ને બધાને નસીબ નથી થતી. ગઈકાલે મેં કહ્યું હતું તમને, તો જે બીબી ઝેરા જેને ચાહે ને એ જ અહીંયા આવી શકે છે. હું તમને એક એવી હદીસ સંભળાવું, હદીસ તમે બરાબર સાંભળજો અને ધ્યાનમાં લેજો કે આ હદીસ શું કહે છે. છઠ્ઠા ઇમામની હદીસ છે. તમે છે ને જ્યારે તમે આ મજલિસમાં આવો, સારા કામ કરો, હુસૈનની મોહબ્બત રાખો, માસુમીનની મોહબ્બત રાખો, તો સૌ પ્રથમ છે ને તમારી માની દુઆ કરો. એ તમને હલાલ પેદા કરી છે, હલાલ. જો કે હું મિમ્બર ઉપરથી આ બધું બોલવું બરાબર નથી, કોઈ એમ નથી કહી શકતો હું કે તમે, કોઈ બાપ એમ ના કહી શકે. આ ફિલોસોફી છે કે એમ કે આ મારો દીકરો છે, સાંપુર સાંપ. એમ ઘરવાળી જતી હોય સફરમાં, પોતે સફરમાં જતો હોય, પોતે કામે જતો હોય, એ કઈ જોયો નથી. પણ મા એ પોતે જ કહી શકે છે કે આ મારો દીકરો છે, આ મારી દીકરી છે, કે એ જન્મ દીધી છે, બાપ કઈ જોયું નથી. તો કેને દુઆ દેવાની છે? એટલે માને દુઆ દેવાની છે. એ જો કઈ ખરાબ કામ કર્યું તો એને ખબર હોય, સારું કર્યું હોય તો એને જ ખબર છે. એક દિવસ એક માણસ આવે છે રસૂલ પાસે આવે છે અને કહે છે કે યાર રસૂલલ્લાહ, મને કેમ ખબર પડે કે મારો છોકરો હલાલ છે કે હરામ, કેમ ખબર પડે? તો રસૂલ એના ગુલામને કહે છે કે જા હસનને બોલાવી આવો, હસન અને હુસેનને બોલાવો. આવે છે ઇમામ હસન અને હુસેન, તો વાથી ચડે છે આમ, જે આપણી એસકાલી છે ને આમ આવે જ ચડે છે. તો રસૂલ કહે છે આને માણસને કે તારો છોકરો હલાલનો છે. તો આ પૂછે છે કે તમને કેમ ખબર પડી, નથી જિબ્રાઈલ આવ્યા, નથી વહી નાઝિલ થઈ, તમે કેમ કહી દીધું કે જ્યારે એ આવતા હતા ને તો આ છોકરો તાઝીમની માટે ઊભો થઈ ગયો, ઉભો થઈ ગયો એ છોકરો જોઈને, જો ઉભો રાખ્યો હોત ને તને હું કેમ ક્યાં કેવો છે. એટલે સમજી લ્યો કે હસન અને હુસેન પણ પોઝિશન કેવો છે. એમ સમજો કે હલાલ નિશાની કરવી હોય તો હસન અને હુસેન છે. ગઈકાલે મેં તમને કહ્યું કે અગર ઈમાન તપાસવું હોય ને ઈમાન, તો હુસેન ને રાખો, એની ઈ ભલાંશ છે. ભલાંશ સલવાત પર મોહમ્મદ વાળે બોલો. એટલે ઘણી ચીજ છે ને, મારી અંદર કોલેસ્ટેરોલ છે કે ડાયાબિટીસનો રોગ સ્વીકાર છે, મને તો કંઈ ખબર નથી, લોહી તો મારું છે, ડાક્ટરને કંઈ ખબર નથી. પણ કાઢીને લેબોરેટરીમાં લીધે ને તો વાં દેખાય લોહી મારું અને મને કંઈ ખબર નથી, અને ઓને લેબોરેટરીને ખબર છે. આ એજ પ્રમાણે છે, હસન અને હુસેની લેબોરેટરી છે આપણા માટે. ગઈકાલે મેં તમારી સામે હદીસ બયાન કરી, પાછું હું રેપેથી કહું છું, વલા યઝકુરુની મુમિનુન ઇલ્લા બકા, કે કોઈ મુમિન એવો નથી કે જેની સામે મારો જિકર થાય, યઝકુરુની મારો, અને એના આંખોમાંથી આંસુ ના આવે. આ એ જ છે દિવસો ને, એટલે આપણે આવી ગયા છીએ કે હુસેનનું નામ આવે. નમાઝ માટે આપણે કહેવામાં આવે, નમાઝમાં આવજો ને, રોજા રાખજો ને, હજમાં જાજો ને, આ તે બધી ભલામણ કરવામાં આવે. મજલિસ ક્યાંય વાજિબ નથી. પણ કોઈ કીધું તમને કે મજલિસ છે આવજો? તમે પોતે દોડી આવ્યા છો કે હુસેન આ આઝાદારીની આમ તાકાત છે, આ મોજીજો છે કે માણસો દોડી આવે. વાંચે ને આજે 4-5 હજાર વર્ષ થઈ ગયા હઝરત ઇબ્રાહીમ અલૈહી સલામને હુકમ થયો હતો, કુરાનની આયત પડું છું, એ સૂરે હજ છે, 22મો સૂરો છે, એની 27મી આયત છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વા અઝિમ ફિન નાસિ બિલ હજ્જી યાતુક રિજાલં
وعلى كل زامر يعطينا من كل فج عميق. يكش غوازين تي اذان ديس اذان ورتي سكي انونس كرو اپل لاسه كرو اني اذين كي اپڑے دعوت دي تو اپڑے آمنترن دي تو اپڑے سكي ايز نا વાંચો દુઆ લખે છે ઈજ ને દુખુલ એટલે દાખલ થવા માટે રજા માંગો. આમ જેમ કે આ ઝરીમાં સલામ કર્યો તેમને આવી હાથ પકડી રાખો, રજા માંગવા તમારી છે મારી નથી. જેમ કબ્રસ્તાને જાઓ તો સલામ કરો, આ કબ્ર આ જેની છે તમે જણી નથી એના સલામ કરો. આ માણસો ક્યાં તમે આવ્યા છે? કોઈના ઘરમાં ઘરો સલામ કરો ના કરો, આને મુર્દા ના સમજો, જીવતા છે સલામ કરો. ઈજ પ્રમાણે ઈજ ના દકુલ એટલે માંગણી કરવામાં આવે તો અહીંયા છે કે વાઝીન ઇબ્રાહીમ પૈગંબરને કહે છે કે લોકોને હજ માટે બોલાવો, જાઓ લોકો, ખાની કાબા તૈયાર થઈ ગયું, હવે બોલાવો એ લોકોને હજ માટે. આવે કેમ આવશે? એ ચાલીને આવશે, હાલીને આવશે, દુબળા ઊંટ ઉપર આવશે, સાવલા ફેબલા છે ઊંટ ઉડા સામો એમાં ઉપર ચડીને આવશે, દૂર દૂરથી છેટેથી આવશે, એમાં સવાર થઈને આવશે. ત્યારે ઊંટ હતા, ઘોડા હતા, આજે મોટર છે, વાતો છે. તો એ વખતમાં માણસો હાલીને જતા હતા હજ કરવા. ભાઈ હાજર ઇબ્રાહીમ પૂછ્યું છે કે આ ખુદાબંધા હું તો અવાજ આપીશ પણ માણસો થોડો સાંભળશે, અહીંયા તો રણ છે, કોઈ માણસ નથી, મારો અવાજ ક્યાં જશે? મિક્રો તો નથી, સેમ્પલમાં છે મિક્રોમાં અવાજ કરે છે, અહીંયા તો નથી, કેમ પડું? તો ખુદા કે તું અવાજ દે, પહોંચાડવું મારું કામ છે, પહોંચાડવું મારું કામ છે. હકીકત તો પહોંચાડી રહ્યો ને, આજે આપણે પણ જાય છે, આજે 4-5 હજાર વર્ષ થઈ ગયા આટલા દૂર આવ્યા તો એ દોડી દોડીને જાય છે. ભલે આજે સખત મનાય છે ને આ છે ને કાયદા ને કાનૂન ભણવાનું, પણ ટાઈમ આવે છે માણસ પહોંચી જાય છે. ઉમરામાં પણ હમણાં કંઈક રજા મળી છે જે વાક્સિને હોય ને તો માણસો જશે, આપણે નહીં જાય તો બીજા જશે, દૂર દૂરથી માણસો હજમાં પહોંચે છે. એ હઝરત ઇબ્રાહીમની દુઆની અસર છે. પણ એક ચીજ આપણે ભૂલી જાય છે કે કરબલામાં ઇમામે હુસેન અલૈહિસ્સલામે પણ અવાજ દીધો, હલમીન નાસરીન યનસુરુના. શું ઓલા કાફીરો માટે હતો અવાજ? એ જ લોકો કોણ સાંભળે? ઓલા તો બધા શહીદ થઈ ગયા હતા સાથીઓ, તો લાશો પડી હતી તો ધ્રુજી જતી હતી, લાશો ડકતી હતી બધા, કે અમે પાછા જીવતા થયા ને ઇમામની મદદ કરી, એ લાશો સાંભળતી હતી મૈયત. તો આપણે નથી સાંભળ્યા, આપણે સાંભળ્યા છે એટલે તો આવીએ છીએ. એ આવાજ બધા સુધી પહોંચ્યો હતો, એ આવાજ બધાને મળ્યો હતો, એટલે તો આજે આપણે પણ આવ્યા છીએ. તો ઇમામે હુસેન અલૈહિસ્સલામે આવાજ આપ્યો તો આપણે સાંભળ્યું હોય તો કઈ મદદ કરી આપણે? મદદ કરી, મદદ માંગે છે. કોણ છે મદદગાર કે મારી મદદ કરે? તો કે છે મારા મિશ્યોને આગળ વધારો. હુસેનને શહીદ કર્યા ને તો એક ફેરે શહીદ કર્યા, જે મિશ્યોને કાપે છે ને એ દરરોજ કાપે છે, દરરોજ કાપે. એટલે યઝીદ તો મરી ગયો છે પણ યઝીદિયત બાકી છે, ઇડિયોલોજી રાખી છે. તો મદદ કરવાની છે કે એને મિશ્યોને આગળ વધારો. કરબલામાં તમે ભૂખ્યા રહ્યા, તમારા બચ્ચાઓ ભૂખ્યા રહ્યા, તમે તરસ્યા, તો અમે માણસોને ખવડાવશું, મોમિન હોય કે ના હોય પણ અમે એને ખવડાવશું, ન્યાસ બનાવીને એના પેટ ભરશું, એને પાણી પીવડાવશું, શરબત દેશું, કારણ કે તમારી યાદમાં અમે દેશું. મને ખબર નથી આપણું વિમાન કેટલું હોય, પણ આ પ્રેફે છે ને એમ કહેવાય, લો રિપ્રેઝન્ટા લેતા, એ જેટલા મોટા હોય બધાનો મોટો એ છે, એ રિપ્રેઝન્ટ કરે સરકાર. તો ખુદાનો પણ રિપ્રેઝન્ટ ઇમામ હોય છે, હુજ્જત. આપણે દરરોજ બોલે અલીયાનો હુજ્જતુલ્લાહ, એ હુજ્જત છે એટલે કે એ પ્રૂફ છે, માથી એ રિપ્રેઝન્ટ છે
આપણે જો દુઆ માંગવી હોય તો ઇમામ પાસે થઈને જવું જોઈએ, એમ ડિરેક્ટ ના દુઆ માંગે. અને વાંચી પણ આવે છે ને તો ઇમામ પાસેથી થઈને આવે છે. તો હું તમને પૂછું, તમને રોજી મળે છે, મને પણ મળે છે, તો ક્યાંથી આવે છે? અલ્લાહ પાસેથી આવે છે. પણ આ ત્રાવેર ઇમામ ઇમામ જે છે, આપણો આ છોકરો છે એને આપણે દઈએ, ચોકોલા દઈએ, બોમ્બો દઈએ, હવે એનો હક છે, આપણે લઈ નથી શકતા, એને દઈ દીધી છે. પણ એ સમજુ છે ને, મા બાપ એવી તરબિયત દીધી હોય તો શું કરશે, એ કાઢીને દેશે ને બાપને ને માને, એને દીધું હવે એ પરતાજે કરે છે. આપણને દીધું તો આપણે શું પરતાજ કર્યા? હું પૂછું છું, આપણો હક નથી કે આપણે કોઈ પરતાજ કરીએ? દઈએ, ઇમામે દીધું છે હું દઈશ તો એ વધારે દેશે, ઓછું નહીં દે. મર્યાદ થયા છે ત્યારે આપણે કદો દઈએ, ભાઈ માણસો ભૂલતા નથી. તમારી આ અવસર 10 વર્ષ પછી આવશે ને તોય તમને કદો દેશે, કદો દેશે, ઓછું નહીં વધારે નહીં તો બરાબરનો દેશે. તો ઇમામને આપણે આપીએ તો એ ના દે પાછું આપણને? હું એ પૂછું છું, આપણે દે કે ના દે? તો બસ એ હું પૂછું છું કે આપણું ઈમાન જો મજબૂત હોય ને તો આ તો કઈ વાત કરવાની જ નથી ને, દરેકને પોતાની જ સમજવાનું. આપણે એક સાંભળેલી વાત છે કે રાજા મહેમૂદ આબાદ હતા લખનૌમાં, લખનૌ છે ને બહુ વખણે, આજે પણ શિયાનો સૌથી જો એ મોટો ઇમામ વાળો હોય તો વાંચે, લાખોની વસ્તી છે, શિયા જ છે બધે લગભગ, તો સાદાતોમાં પણ ઘણા છે. તો એ મહેમૂદ આબાદ હતો, એક દિવસ મિંબર ઉપર બેસે છે અને વાયસ કરે, તકરીર કરે છે. તો એ કહે છે કે હું છે ને આ પૈસાવાળાઓની ને અમીર લોકોની ને ફુવારમાં જે માણસો હોય ને તાકાતવાળાને, એ લોકોને આ બધે ફાત્યાની પરવા ના હોય, બહુ ફાત્યાની પરવા ના, એ લોકો તો એમ સમજતા અમારા ઘરે એના કરતા સારું છે ખાવા. ને હું સાંભળ્યો પણ છું, તમને કહી દઉં, સાંભળ્યું છે. અને કબાડુંનું શાક દે ને તો કે છે મારા ઘરે, હું એને સ્ટેક ખાતો એના સાથે, મને એમ કહે બકાલો દે છે, લેગ્યુમ દે છે. તો એ કે આ તો આવા માણસો છે ને એ વાટ ના જોઈ, એ લોકોને ફાત્યાની પરવા ના હોય કે ઘરે તો સારું થાય છે. 10 જાતની વાનગી હોય તો 2-3 ખાય, બાકી તો મૂકી દે, ફેંકી દે, અથવા બીજાને દે, પાડોશને ના દે, તો એ મોકલી દે ફાતીઓ કરે, તો આપણે સુબર્ણ કામમાં આવે, સુબર્ણ નમાઝમાં કામ આવે, પણ એ કોણ લઈ આવે? સરદાર ધર્મમાં વધારે તો મહેમૂદ આબાદ કહે છે કે હું છે વાટનું તો જઈશ, એક બાયણામાંથી બધે માણસ પસાર થાય ને ફાતીઓ લેતા જાય, ક્યારે આરો આવે, જેમ આપણે બાકત લઈને જાય છે, આપણે તો ઓછા છીએ. હા તમને એક વાત કરું, આપણે તો બહુ ઓછા છીએ ને, જાઓ સેંધેનીને પૂછો, અહીં સેંધેની વાળા જ્યાં બેઠા છે એ લોકોને પૂછો કે વાં કેમ થાય છે, હવે કાલથી છે ને વાં ન્યાજ પણ નહીં હોય, તમને કહી દઉં સાન્ડવીચ બનાવશે જેમ આપણે બનાવે છે ને, કેમ કે કેટલી બનાવે, ટાઈમ ખપે, એને ભરવી જોઈએ, એને ઠંડી કરવી જોઈએ, ઠારવી જોઈએ, ને બધું ગંદાઈ જાય, બગડી જાય, એવી બધી તાકાત નથી, મોઈએ નથી. એટલે તમને કહું છું કે આ મજલિસ એવી ચીજ છે, વાંચે ને 220 દિશામાં 5 દિશા 3 માણસ જ બેસી શકે, આના હિસાબે આ ડિસ્ટન્સેશન હિસાબે એનાથી વધારે નથી બેસી શકતા માણસો. એ જણમાં ઔરતોમાં તો એને 100 કાઢી નાખવો છે, કે બહેનોને મસ્જિદમાં બેસવા નથી મળતું. તો એ લોકો ઇમામવાળામાં આપણું છે મસ્જિદ ઇમામ વાળો બધ થાય ને, દિવસમાં 2-3 માણસ હોય, 500-600 આવે, ક્યાં રાખો તમે, કેને તમે ના પાડો કે ના આવજો મજલિસ પર? આ તમારો છે, શું ઇમામ તમારો એકલા ના જ છે? જે લોકો બંધ કરી નાખે છે ને એ લોકોને પૂછે કે તમારા છે? ગઈકાલે તમે ફુવાર ઉપર નહોતા તો આમ જ કરતા હતા, આ ખરાબ છે ને. આ ફુવાર એવી ચીજ છે કે માણસને મળે છે ત્યારે બધી ભૂલી જાય છે. એક માણસ મેં જોયું તો અંદર અંદર વાત કરતો જાઉં છું, વચમાં આવે છે ને, એ દિવસ એક માણસ આવ્યો, મને જૈન હતો, એ આ ઝરીને ટીકા કરવા માંડ્યો. મેં કીધું તારા પપ્પા છે ને ઓળખતો,
તાર પપ્પા તને મોટો કર્યો છે ને હાજરીમાં દરરોજ દુઆ માંગી માંગીને કહ્યા છે. આજે તું આ થયો છે સમજો, ને આ જો હોશિયાર ને તું આજે ભણે છે. અને હાજરીની મસ્કરી કરી દાદા બાપને પૂછ બીજે ફેરે આ બોલ છે ને અહીંયા. મેં કીધું ઇમામ મારામાં તને અહીંયાથી કાઢી મૂકીશ. તો સમજતા નથી માણસો. તું આ એ માણસો એટલે આવે છે એટલું કોઈ હેરાન છે કેમ કરે? તમને ખબર છે આમ બાયડીની ઓરતોની બે મજલિસ થાય છે, મરદોની એક. હવે વિચાર કર્યો છે કે મરદોની બે કરીએ, ઓરતોની ત્રણ કરીએ, પાંચ પાંચ મજલિસ આખા દિવસમાં. એટલે કોરોનાની અંદરમાં ઘણી ચીજ સારી પણ થઈ ને કે માણસ એ તો સમય જાય મજલિસમાં. કેને તમે કહો કે ના આવજો આજે? એ તો કહેશે કે તમે અમને અંદરમાં રજા ના દો, તમે બારે બેસશું, કુલરમાં બેસશું, ફરિયામાં બેસ, લકોરમાં બેસશું, એમાં તો રજા છે કે નથી? પ્લેનરમાં બેસીએ, કહી શકે છે માણસો. પણ જો તમે આ તો તમને શું વાત કરું છું કે આ મજલિસની તાકાત તમને બતાવું છું. હુસૈનના નામમાં મોચી જો શું છે એ, ન કોઈને વખાણ કરું છું, ન કોઈને ખરાબ બોલું છું. તો મહેમૂદ અબાદ કે છે કે હું વાત નું તો જોઈ શકતો, ક્યારે આરો આવે? આ માણસ એક એક જાય છે ને ફાતિયો ફાતિયો ક્યારે લેશો? એના કરતા તો ઘરે સારું હોય છે. તો હવે એક દિવસ છે ને કે પોતે કહે છે, આ મજલિસમાં હું સાંભળ્યો છું, તો એ કહે છે કે દિવસ હું રાતના સૂતો તો મેં નિંદરમાં સપનું આવ્યું. આ સપનાની વાત છે, જેને સપનું આવે એને જ ખબર હોય ક્યાં સુધી સાચો છે ને ખોટો છે. તો એ કહે છે કે મને સપનું આવ્યું અને હું જોઉં છું કે ઇમામ અલી અલૈહિસ્સલામ છે, બધાને ફાતિયા આવે છે. ઇમામ અલી ફાતિયા આવે છે બધા જે છે. પછી જ્યારે મારો વારો આવે ને મારો બાજુમાં આવ્યો, એ કે હે મેં હું તું તો એ કે કેમ ફાતિયાની વાટ જોઈ છે? તને ઉતાવળ હોય છે, તમે તો આવા જ હોય છે એટલે વટાઈ જાય છે. એમ નથી દેતા, એને નથી દેતા. અને આંખ ઉઘડી ગઈ એની સપનામાં. એ તે વખત એ કે છે કે હું અહીંયા ફાતિયાની વાટ જોઉં છું, બે હાથ આમ ખોલીને ભીખ માંગુ છું, હું જાતો નથી ત્યાં સુધી મને ફાતિયો ન મળી જાય. આ છે ફાતિયાની બરકત. અને જે કરે છે કરાવે છે એને સવાબ મળે છે, ખાય છે અને લે છે એને પણ સવાબ મળે છે. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. એક બસ વાત કરી અને ખતમ કરું કે ઇમામ અલી અલૈહિસ્સલામ ની જે વિલાયત છે, આપણે હમણાં ઈદે ગદીર મનાવીને આવ્યા, તો રસૂલ જ્યાં સુધી નમાઝની વાત કરી આમ જ માણસોમાં વાત કરી, મસ્જિદમાં કરી, બીજે ઠેકાણ કરી, રોજાની વાત કરી, હજની વાત કરી, ઝકાતની, અમર બિલ મારૂફ નહીં અને મુકર મિંબર ઉપર જઈને બસ બયાન કરતા હતા. પણ ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાયત કરવા માટે કેમ એમ જ ના કર્યું? મદીના તો કરી શકતા હતા બધાને ભેગા કરીને, જેમ બીજા હુકમ છે એ રીતે આ હુકમ. શું આટલું મોટું પ્રોસેસિંગ કરવાનું હતું? એવું ઓર્ગેનાઇઝેશન 1,24,000 માણસને બોલાવે છે, એ પોલીસ સંપર્ક કરો ને, સા વેનકાત મિલ માણસ આવે સાંભળે અને બધા દૂર દૂરથી આવે બધા ગામમાં, અને પછી જાય ને તો હા વાત કરે મેસેજ પહોંચાડે. આ છે મીડિયા, મીડિયાનું કામ હતું કે એ લોકો જયારે એના ગામમાં જશે તો પૂછશે માણસ કેમ તમે મોડા આવ્યા, શું કર્યું આટલા દિવસ મોડા, તો વાત કરશે ને અરે આજે તો આમ થયું છે. તો આ સમાચાર જાય ઇમામ અલીને વિલાયત માટે ને નમવા નોમે કરવા માટે કે એના વસી છે, ખલીફા છે, આપણે ઇમામ છે, બિલા ફસલ કે ફાસલો નથી વચમાં ક્યાંય. તો એને આટલું ઓર્ગેનાઇઝ કર્યું અને એ પણ ક્યાં રણમાં, ડિઝેરની અંદર પાણી નથી, પાણી જાર નથી ક્યાંય, એ રણની અંદરમાં ખુલ્લા આસમાન નીચે જિબ્રાઇલ આવે છે. શું શું જો જિબ્રાઇલ ને કે અહીંયા તું આવ્યો છે આવા આવી જગ્યામાં, આ માણસોને બધી શું તડકામાં ઉભા રાખવા, પગ બળે છે, માથું બળે છે, માથામાં બાલ તો નતા, બધા ટકા થઈ ગયા હતા, બધા સાચા મોમિન થઈને આવ્યા હતા. અને પછી ખુદા કહે છે કે હવે તું બીજે ના કોઈથી, એમ થયું કે રસૂલ બીતા હતા એમ થાય ને, કોઈને ના બીજે, પૈગામ આપણા માટે પણ છે કે તમે બીજો ના અહીંયા બેસો, પણ અહીંયા બેસો તો બીજો ના,
મારા થી બ્યો બીજા થી ના બ્યો જે માણસ બીજા થી બે છે ને ખુદા થી નથી બીતો અને જે ખુદા થી બે છે બધા થી બે છે એ ખુદા થી બે છે કોઈ થી નથી બીતો જે ખુદા થી બે કોઈ થી ના બે અને જે બધા થી બે એ ખુદા થી ના બે તો રસૂલ ને પણ કહે છે કે તું બી ના તું કરેલા તો ઇમામ અલી એ વાં એલાન થયું રસૂલે વાં એલાન કર્યું ઇમામ અલી ગિલાય ઇમામે હુસેન એમ જ કર્યું છે સમજી લીધું મદીનામાં પોતે શહીદ થઈ શકતા હતા મદીના એનું વતન છે નાનાનું ગામ છે ત્યાં શહીદ થાય મક્કાની અંદર શહીદ થાય ના મોટું ઓર્ગેનાઇઝેશન કરે છે એટલે લશ્કર પણ નથી લઈ જતા ખૂબી છે ક્યાં લશ્કર લઈ ગયા મદીના વાસીઓ બધાને લઈ ગયા હોત મક્કામાં બધાને રમાશે કર્યા હોત હજ કરી લ્યો પછી આપણે સાથે જાશું અથવા પાછળથી આવજો અમારી પાસે હજ કરો તમે હું નથી કરતો પણ તમે આવો પાછળથી કઈ ના કઈ આમ જ ગયા બાળીને લઈ ગયા નાના નાના બચ્ચાઓને લઈ ગયા તો ઇમામે વાહ ક્યાં એ પણ રણ સબ ડેઝર્ટ પાણી છેટે છેવડા નદી અને વસ્તી પર છેટે રહીએ છે એ પણ જમીન વેચાતી લે છે મફત નહીં પારકી જમીનમાં નહીં તમે ઇમામ હુસેન નું તમે જો શરિયત ઉપર કેટલું અમલ છે કે જમીન વેચાતી લઈ બીજા ભલે આવીને દફન થાય એ લોકો ગસબ ગસબ કરે છે લઈ લે છે આકા પારે કરે છે એ લોકો પણ હું કોઈની જમીન નહીં લો જમીન તો અલ્લાહની છે પણ વસ્તી બાજુમાં છે ને લઈને તો ઇમામ હુસેન ઓર્ગાનિઝ કરે આવા જંગલની અંદરમાં તમે એલાન કરો છો અલીની વિલાયત કરવી હોય તો આ મેદાનમાં કરો અને અગર દીને ઇસ્લામને ફેલાવવો હોય એનું નામ ઊંચો કરવો હોય એ પણ મેદાનમાં આવો ઇમામ હુસેને બતાવ્યું સલવાત પર મોહમ્મદ અલી મોહમ્મદ બસ ગઈકાલે તમે રવાનગીની રિવાયત સાંભળી કે ઇમામ હુસેન અલીસલામ કેવી રીતે રવાના થાય છે 26 જિલ્લાના એને બોલાવવામાં આવ્યા હતા અને પછી 28મીના રવાના થાય છે આપણે એ દિવસ પાડીએ છીએ 28મી જિલ્લા જાવી એટલે રજબ આવે એટલે આપણે રવાનગીની મજલિસ કરીએ છીએ અને એમાં પણ માણસ એટલા હોય છે 3 દિવસ 25 નવા શહાદત હોય 26 નવા ફાત હોય 27મા મેરાજ હોય 28મા માણસ આવે મારો એક્સપિરિયન્સ એમ કે જ્યાં સુધી હું જોયું છું માણસોને એમ તે કોઈને આવે ત્યારે જ વધારે હોય એ ઇમામ હુસેન અલૈહિસ્સલામની મોહબ્બત માણસને ખેંચી આવી છે એની કહેવાની જરૂર ના હોય કહેવાની જરૂર ના આ ખૂબી છે મુજીજો છે એટલે તો સફીનતુન નજા છે અને મિસબાઉલ હોદા છે દીવો છે દીવો દીવો કેનો દીવો અખલાકનો દીવો તકવાનો દીવો ઈમાનનો દીવો તબલીગનો દીવો બધો દીવો છે આપણે બહારે નીકળીએ રાતના તો આપણા પાસે લાંપ નથી હોતી એક જ વડે બરે છે લાંપ એમાં આપણે જઈએ છીએ અથવા તો પારકા લાંપમાં આપણે જઈએ યા તો આપણા લાંપમાં આપણે જઈએ તો આ હુસૈન અલૈહિસ્સલામ એવો લાંપ છે એવો દીવો એવો ફાર છે કે જે એના નીચે આવી જાય તો એ અંધારામાં ના હોય આ છે તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સફરની તૈયારી કરી છે કહી દીધું કે સફરની તૈયારી કરો લિસ્ટ કરીને કોણ કોણ આવશે બધા નહીં આવે તો સફરની તૈયારી કરે છે એમાં રસૂલે ખુદાની એક બીબી હતા ઉમ્મે સલમા હઝરત ખદીજતુલ કુબરા પછી જો કોઈનો દરજો મોટો હોય ઊંચો તો ઉમ્મે સલમાનો છે અને જનાબે ઉમ્મે સલમાની ફઝીલત બહુ છે એ આવે છે ઇમામ હુસેન પાસે અને ઇમામે હુસેન જોઈ છે કે નાની આવ્યા છે એ પૂછે કે હુસેન ક્યારે સફર કરો છો કે હું ઈરાક જઈ રહ્યો છું એ કહે છે કે ઈરાક ના જાજો આઈ હુસેન મેં તમારા નાનાથી સાંભળ્યું હતું કે જ્યારે મારો ફરજન ઈરાક તરફ જાય તો સમજજો કે ત્યાં પોતે શહીદ થઈ જશે વાની સફર ન કરો બીજે જવું હોય તો જાઓ પછી ઇમામે હુસેન અલૈહિસ્સલામને કહે છે કે તમારા નાનાએ મને ખાક દઈ ગયા છે સીસી દેખાડે છે એ દેખાડે કે જો આ મને માટી દઈ ગયા છે અને કહી ગયા છે કે જ્યાં સુધી આ માટી માટી રહે ને તો સમજજે કે તારો હુસૈન આજે જીવતો છે
પણ જ્યારે તું જો કે આમાં ખૂન જોશ મારતું છે તો સમજજે કે હુસૈન ચૈતે ગયો અને એ વખત આવે છે પણ અત્યારે પડવાનું નથી. એ ઉમે સલમાએ સિસ્સીને સાચવે છે તો ઇમામ હુસૈન કહે છે કે તમને જોવું છે કરબલા જોવું છે તમને. ઇમામ હુસૈન હાથ ફેરવે છે જનાબે ઉમે સલમા જોયું છે કે કરબલા છે. ઇમામ હુસૈન બતાવે છે કે જો અહીંયા અમારો કાસિમ શહીદ થશે, અહીંયા અલી અકબર શહીદ થશે, અહીંયા અલી અસગર શહીદ થશે, અહીંયા ઓન મોહમ્મદ શહીદ થશે, અહીંયા નીચેની જગ્યા છે ને નીચે જગ્યા અહીંયા મને શહીદ કરવામાં આવશે, અરે નદીના કિનારે અબ્બાસ બાજુઓ કાપવામાં આવશે. ઉમે સલમાને બધું દેખાડી છે. સફરની તૈયારી થવા લાગી અને એમાં ખબર પડી ઇમામ હુસૈનની એક દીકરી હતી ફાતેમા સુગરા, અને ખબર નહીં કેટલા વર્ષની હોય, એક ફાતેમા કુબરા હતા એક ફાતેમા. એ જોઈ છે આપણી પાસે હમણાં છ ઓલાદ હોય, ત્રણને આપણે કાંઈ આપીએ ને ત્રણને ના આપીએ ને તો એમ ચાલે કે આ ત્રણને નથી મળ્યું, ત્રણને મળ્યું છે. પણ અગર છ ઓલાદ હોય ને એકને જ તમે ના દો તો એને એમ થાય કે કેમ બધાય નહીં દીધું, ના મને નથી દેતા. કાફુર આવ્યું આસમાન ઉપરથી તો રસૂલે ખુદાએ બધાય નહીં દીધું, ઇમામ હુસૈનને ના દીધું. ઇમામ હુસૈનને થઈ આવ્યું કે કેમ મને નથી દેતા. અહીંયા પણ એમ જ છે. આ તેમાં સુગુ રાખીએ કે સકીનાને લઈ જાઓ છો, તારા ત્રણ વર્ષની છે કે ચાર વર્ષ. અલી અસગરને લઈ જાઓ છો, છ મહિનાના નથી હજી તો 18 દિવસ નથી, હમણાં જન્મ થયો છે, 10 રજબના જન્મ થયો છે, પછી 3 અઠવાડિયા ત્યાં છે એને લઈ જાઓ છો. મને નથી લઈ જતા, થાય કે ન થાય, એકદમ કરગરે છે. ભાઈ ઇમામ હુસૈન બધાને કહી દીધું હતું, એના જે કારણ હોય ઇમામ જાણતા હતા કે તમે ફાતેમા સુગરાને બસ હાથ દઈને જલ્દી પસારતી જજો, વા ઊભા ના રહેજો. એની ખબર હતી આ બધાને પકડશે, બધા પાસે માંગણી કરશે અને મને મજબૂર કરાવશે, બસ જલ્દી વટાઈ જજો. જ્યારે જનાબે ઝૈનબ આવે છે ત્યારે એનો હાથ પકડી લે છે કે એ કુપ્પી ઝૈનબ તમે મને બાબા પાસે લઈ જાઓ, તમે મારી સિફારિશ કરો. જનાબે ઝૈનબ લાચાર થઈ જાય છે, સુગરાને લઈને આવે છે, સિટ્ટી જોઈ છે. ઇમામે હુસૈન કદી જનાબે ઝૈનબની માંગણીને રદ ન કરે, પણ આજે જોઈ છે સિટ્ટી સુગરાને લઈને આવે છે, કહ્યું કે ઝૈનબ આ મારો અને અલ્લાહ વચ્ચેનો મામલો છે, તું આમાં ન પડ, સુગરાને હું નથી લઈ જતો. ઈ ભલે અહીંયા એની નાની ઉમે સલમા પાસે હોય યા તો માં ફાતેમા ઉમુલ બનીન પાસે રહે. હવે તૈયાર થાય છે કાફેલો, એમ જ નથી થતો, પડદાનો બધી તૈયારી કરવામાં આવે છે, પડદા બાંધવામાં આવે છે કે કોઈની નજર ન પડે, ઔરતોને બધાને સવાર કરવામાં આવે છે, ઉમે ફરવા છે, ઉમે લૈલા છે, ઉમે રબાબ છે, બધા સવાર થઈ ગયા, ઉમે કુલસુમ છે, એક બીબી રહી જાય છે જનાબે ઝૈનબ સલવાતુલ્લાહ વસલામ અલયહી રબ્બા છે, એને છેલ્લે સવાર કરે છે. આવે છે અલી અકબર, આવે છે કે કારણ કે અલી અકબર ને જનાબે ઝૈનબે પાડ્યો હતો, એનો મોટો કર્યો, એનો દીકરો સમાન હતો. આવે છે કે માને હું ચડાવું ફૂફી થાય, અને ઓનુ મોહમ્મદ આવે છે, એની સગી માં હતી, કેમ ના આવે, માને અમે સવાર કરે. કાશીમ આવે છે, અરે બધા આવે છે, હઝરત અબ્બાસ આવે છે કે અમે ચડાવે, મારી બહેન છે. જનાબે ઝૈનબ કોઈની વાત નથી માનતા, છેલ્લે ઇમામે હુસૈન કહે છે કે બહેન ઝૈનબ હું તમને સવાર કરાવીશ, હું તમને ઊંટ ઉપર બેસાડું. જનાબે ઝૈનબ એનો ઇનકાર કરી દે છે, અઝાદારો બસ તમે સાંભળી લ્યો. જનાબે ઝૈનબ શું કહે છે કે ભૈયા હુસૈન મને એ ઊંટ ઉપર સવાર કરાવે કે જે 11મી મોહર્રમના સવાર કરાવશે, ત્યારે કોઈ નહીં હોય, ને અબ્બાસ હશે, ને કાસિમ હશે, ને અલી અકબર હશે, ને તમે હશો ભૈયા હુસૈન. છેલ્લી વાત અને મજલિસ ને ખતમ કરો. કાફેલો રવાનો થયો, અબ્બાસ ની આદત હતી ને કે એક વાર હઝરત અલી અકબર હતા, એક વાર હઝરત અબ્બાસ હતા, આમ કાફેલા ની ધ્યાન રાખી આમ જાતો હોય, બાયડીઓ હતી, ઓરતો હતી, બચ્ચાઓ હતા, અને જનાબે હઝરત અબ્બાસ છે આમ ટૂર કરતા જાય, પાછળ આવે, આગળ જાય, વાંચ જાય, કઈ કામ હોય તો પૂછે કોઈને,
બાયોને પૂછે કે શું તમને કામ છે, છોકરાઓની તપાસ કરી, હાજર તપાસ તો કામ હતું. અલી અકબર એમ જ હતા, ચોકી ભરે ને એમ જ નતો, બસ કાફેલો રવાનો થઈ ગયો. તો હઝરત અબ્બાસ જોઈ છે કે હજી કોઈ પાછળથી આવે છે, પાછળથી કોઈ આવી રહ્યું છે. તો કે છે ઇમામ હુસેન ને કે મૌલા, મૌલા જ કહેતા હતા, મૌલા આ સવારીને ઊભી રાખો, મને લાગે છે કે ફાતેમા સુગ્રા આવી ગયા. ફાતેમા સુગ્રા આવે છે, કાફિલાને ઉભો રાખવામાં આવે છે, ફાતેમા સુગ્રા માંથી આવે છે, ઘરથી પાછળ હાલી હાલીને આવે છે, દોડી દોડીને આવે છે, અને કહે છે કે હજી એક વખત મને અલિયાસ ઘરને આપો કે હું એને એટલે પ્યાર કરી લાવો, મારો નાનો ભાઈ મને આપો. ગલી કર કરે છે કે આની મારી પાસે રાખી જાઓ તો તમારી યાદ ભૂલાઈ જાય, આને હું જોતી રહું. દરેક બીવી આવે છે પણ માનતા નથી. પછી છેલ્લે ઇમામે હુસૈન આવે છે, અઝાદારો સોગવારે ને ઇમામ મૌલા આવે છે, ખબર નહી કાનમાં શું કીધો. કરબલા અધૂરી રહી જશે, મારી શહાદત પૂરી નહીં થાય. મદદગાર અંસારોની અંદર આપણને સામેલ કરે, જે બીમાર હોય, ખાસ કરીને આઝાદારી એવી છે કે એના માટે બીમારો માટે દુઆ કરીએ કે જે કોઈ બીમાર હોય, જે બીમાર હોય, અલ્લાહ દરેક બીમારને પૂરેપૂરી શિફા, તંદુરસ્તી, તાકાત અને જિંદગી આપે. આ પાંદેમી જે દુનિયામાં છે, અહીંયા છે, અલ્લાહ તરત એને જલ્દી પૂરેપૂરી નાબૂદ કરી નાખે. જે લોકો કોઈ પણ ઉમેદ લઈને આવ્યા હોય, જે હાજર ન હોય, ઘરે હોય, ગેરહાજર હોય, દરેકની હાજતને અલ્લાહ કબૂલ ફરમાવ્યા. પર મોહમ્મદ વાળી મોહમ્મદ સલવાત માતા મેં હુસૈન.